देख रहे हैं सुदर्शन न्यूज। લાઈટ બી લાવે એ તો અમારા આમાંથી જ ભરવાનું હોય દીકરા, જે સેફટી નો આવક આવે આમાંથી જ ભરવાનું આવે। 9,000 રૂપિયા ને 500 રૂપિયા પછી કોઈ સંતોષકારક જવાબ નહીં આપે। હવે કોઈ આગળ પડતો હોય તેને ઈચ્છો તો આદિવાસી ને કોણ બેલી રહેવાનું છે? એટલું પ્રોબ્લેમ અમારા ઘરમાં ઉભો થાય છે તો પછી પૈસા ની શું વ્યવસ્થા કરી? એ તો અત્યારે એ વિષય તો મારા હાથમાં નથી અત્યારે જી, એ બાબતમાં તો ઉપલા લેવલે જે વિચારે ને જે તમે મેનેજમેન્ટ ડાયરેક્ટર છો, મેનેજિંગ ડાયરેક્ટર છો ભાઈ, મેનેજિંગ ડાયરેક્ટર છો, રિલેટેડ મારી જવાબદારી મારી મર્યાદામાં કેટલી જવાબદારી આવે મારી? કેમ તમારા પૈસા જવાબદારી નહીં આવે? મારી પૈસાની જવાબદારી અત્યારે છે મારી, નાના નહીં આવે મારી વાત સામે જવાબદારી એટલે આદિવાસી લોકોની સત્તા રહેશે, સુગર ફેક્ટરી ઉપર આદિવાસી નો રાજ રહેશે। આ બેન સરકારી જેટલા બી ચાલો ચાલો ભરાવ જીપ માં જઈ જાવ જી સર। આજનો પ્રોગ્રામ આ અમારા મિશનનો તો સુગર પર ખેડૂતોના જે પૈસા બાકી હતા તે પ્લસ હાલની કમિટીને બરખાસ્ત કરીને ફક્ત અહીંયા આદિવાસી ભાઈઓની કમિટી જાહેર કરવી એ રીતનો પ્રોગ્રામ હતો, પણ હંમેશની જેમ તાનાશાહ સરકાર ગરીબોની અવાજ દબાવવાનો કયાય પ્રયત્ન કરતો હોય એ પ્રયત્ન કરીને પોલીસ દ્વારા અમને ડિટેન કરીને અમારા કાર્યક્રમને રદ કરવામાં આવ્યો, પણ હવે પછી અવાજ થોપશે નહીં। આગામી સમયની અંદર જેટલા બી કસ્ટોડિયન છે, કલેક્ટર છે, જેટલા બી સહકારના મોટા અધિકારીઓ છે એ ઘરના ઘરે જઈને કે એમની ઓફિસે જઈને આદિવાસી ભાઈઓ એ લોકો ગુલદસ્તો આપશે અને કહેશે કે ભાઈ હવે અમારા આદિવાસી ઉપર રહેમ કરો અને તમે આ સત્તાથી દૂર જાઓ ને આદિવાસીઓને સત્તા આપો અને અમારા નાણાં આપો એ રીતના કાર્યક્રમ કરશું। અને આવેદન હવે આ આંદોલન હવે બહુ મોટી સંખ્યામાં અને ગાંધી ચિંતા માર્ગે અમે કરીશું અને અમારી અવાજને બુલંદ કરીને અમે ન્યાય લઈને રહીશું એવા બધા જ ભાઈઓની ઈચ્છા છે। ખેડૂતોનું સમર્થન કેવું રહ્યું આજે? આજે ખેડૂતોનું સમર્થન ખૂબ સારું રહ્યું, પણ પરીક્ષા હોવાના કારણે થોડા ખેડૂતો ન આવી શક્યા, એના માટે અમે એક 5 તારીખે બીજું આયોજન કરેલું છે અને ત્યારે બધા ભેગા થઈને એક સમૂહ પ્રોગ્રામ કરવાના છે અને સરકારને અમારી અવાજ પહોંચાડવાના છે। નામ ભાનુબેન કનુભાઈ ગામિત ઝાંખરી। અમારું જે પરીક્ષણ જે કે અમે તકલીફ બેઠીએ છે એ તો બહુ ભારે કહેવાય। અમે જે અમે પૈસા જે શેડી નાખી એને પૈસા અમને આપ્યા નથી હજુ સુધી, આપ્યા તો પણ થોડાને આપ્યા થોડાને નહીં આપ્યા એવું છે, તો
અમે જે કેટલી તકલીફ ભગાવીએ છે, જે ઘરમાં અમે ચલાવીએ છે, તે જો લાઇટ બિલ વાળો આવે, એ લાઇટ બિલ વાળો 1000 કે 500 રૂપિયા હોય તો પણ ઘરે આવી જાય ગાડી લઈને. અમે બીજા પાથી પણ ઉસના હદીને અમે પૈસા આપીએ છે, તો અમને જે અમારા જે પૈસા છે એ સુગર ફેક્ટરી દરેક ખેડૂતને આપી શકે એના માટે અમે અહીંયા ભેગા થયા છે. અને જે પૈસા, જે અમારા મહેનતના પૈસા છે એ અમને મળવું જોઈએ, એ જ અમારી નમ્ર વિનંતી છે. અને સરકાર શ્રી જે અમારા અવાજ છે એ અમારા ધ્યાનમાં લે, એ જ અમારી વિનંતી છે.